પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી ઓમ રૂ શ્રી પ્રિતેશભાઈની પ્રેરણા અને આશીર્વાદથી દરેક સાધકની મનોકામના પૂર્તિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે ઓમકાર ધામ તીર્થની પાવન ભૂમિ પાનવા શંખેશ્વર મધ્યે ઓમ ક્ષેત્ર પાળવીર દાદાના મહાદર્શન તથા ઓમકાર દિવ્ય ચૈતન્ય ધ્યાન શિબિરનું આયોજન 24/8 અને 25/8 રોજ કરવામાં આવ્યું હતું. 24/8 સાંજે પાનવા પહોંચી ઓમકાર સેવાદળના ભાઈ બહેનો સાંજે ભોજન કરી તેજસભાઈ દ્વારા શિબિર કરાવાઈ હતી અને નીલાબેન દ્વારા આસનો કરાવાયા હતા અને જન્માષ્ટમી હતા તેજસભાઈ દ્વારા તેનું મહત્વ સમજાવ્યું હતું અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. મટકી ફોડી અને ગરબા રમી આનંદ કર્યો હતો. બીજા દિવસે 25/8 સવારના 5 વાગે તેજસભાઈ દ્વારા શિબિર લેવામાં આવી હતી. ઓમકારની પ્રાર્થના અને નીલાબેને ઓમકાર ચાલીસા કરાવ્યા હતા અને તેજસભાઈ દ્વારા ધ્યાન કરાવાયું હતું અને શિબિરમાં ધર્મ અને સંપ્રદાયનું મહત્વ સમજાવાયું હતું અને મંત્ર શક્તિપાત આપ્યો હતો અને પાનવામાં શિબિરનો તેમનો હેતુ દરેક સાધકની મનોકામના પૂર્તિ થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય તે હતો. સવારમાં ધ્યાન ક્રિયા યોગ અને મંત્ર શક્તિપાત બાદ ક્ષેત્રપાળ વીરદાદાના મંદિરમાં સૌ સેવાદળના ભાઈ બહેનોએ આરતી કરી તેજસભાઈએ સૌની મનોકામના સિદ્ધ થાય તે હેતુથી મંત્ર શક્તિપાત આપ્યો હતો. ત્યારબાદ મહાલક્ષ્મીના મંદિરે અને પાર્શ્વનાથ દાદાના મંદિરે પણ દર્શન કરી સૌને મંત્ર શક્તિપાત આપ્યો હતો અને બપોરના સૌએ સાથે ભોજન લીધું હતું.